જોઈએ. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર નથી ત્યાં. આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એવો છે કે જે આપણે વ્યવસ્થિત સમજવો પડશે. એટલા માટે તમને કહું છું કે દાખલા નંબર 3 આજના લેક્ચરમાં એક જ દાખલો ખાલી આપણે કરવાનો છે. અત્યારથી કહી દો ખાલી ત્રીજો દાખલો એક જ આપણે કમ્પ્લીટ કરવો છે. પણ તમે દરેક વિદ્યાર્થી મિત્રો હાજર થઈ જાઓ અને જે પહેલાં સમજવાનું છે ને એમાં ખાસ આપણે ધ્યાન આપીશું તો જ આપણને ખબર પડશે, નહીતર ખબર પડશે નહીં. પણ દરેક વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં હાજર થઈ જાય ને પછી મને સમજે ત્યાં સુધી કંઈ સમજાશે નહીં. અત્યારે હજી તમને કહી દઉં છું પહેલાં હાજર થઈ જાઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર થયા છે પણ હાજરી પુરાવી નથી. ચલો દરેક વિદ્યાર્થી, કારણ કે મને એવું છે કે દરેકે વિદ્યાર્થીને આવડે એટલા માટે હું તમને ફોર્સ કરું કે પહેલાં હાજર થઈ જાઓ પછી આપણે આગળની શરૂઆત કરીએ. ચલો વાત કરીએ સમપ્રમાણની. પહેલાં તો કે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ સમપ્રમાણમાં જે લખતા હતા આપણે પહેલાં લખીએ પછી આગળની વાત કરીએ. પહેલું વાત કરીએ આપણે સમપ્રમાણ, તો આપણે અત્યાર સુધી આવી રીતે લખતા હતા ને કે x1 = x2 બરાબર y1 = y2. સમપ્રમાણની વાત છે કે જ્યારે આપણે, જો હજી કહી દો જેટલા વિદ્યાર્થીઓને ના સમજાય ને તો મને તરત કહી દો કે આ પોઈન્ટ નહીં સમજાય ત્યાં સુધી આગળ નહીં ચાલવું. બરાબર, સમજાશે પછી જ આગળ ચાલવાનું છે, કારણ કે આ પોઈન્ટ અગત્યનો છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમારે આ ખાસ ઉપયોગી બનશે એટલા માટે કહું છું. બરાબર, ચલો જોઈએ. હવે આપણે શું કરતા હતા અત્યાર સુધી સમપ્રમાણની અંદર, કે જ્યારે જ્યારે આપણને સરખા પ્રમાણમાં, તો આપણે એવું સમજ્યા હતા ને એક રાશિ વધે તો સામે બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં વધારો થવો જોઈએ. વ્યસ્ત પ્રમાણમાં ઉલટું છે. કેવી રીતે? તો પહેલાં જોઈએ, સમપ્રમાણ હતું ત્યારે આપણે સરખા સરખા લખતા હતા, x = x2 હોય એટલે લખતા હતા x1 = x2. આવું આપણે લખતા હતા આપણને યાદ હોય તો. અને બરાબર કે લખતા હતા y1 = y2. પછી આપણે ક્રોસ ગુણાકાર કરતા હતા, યાદ છે? x1 = y2 અને x2 = y1 આવું આપણે લખતા હતા, આપણને યાદ છે. આટલું સમજાણું બધાને? તો મને કોમેન્ટમાં યસ લખીને જવાબ આપો પછી આપણે આગળની શરૂઆત કરીએ. આટલું સમજાણું હોય તો કોમેન્ટમાં યસ લખીને આપો પછી આપણે આગળ શરૂઆત કરીએ. ચલો ચલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રોના જવાબ અમારે જોઈએ. અને હજી ઘણા બધા હાજર નથી થયા તો પ્લીઝ મહેરબાની કરીને પહેલાં હાજર થઈ જાઓ જેથી કરીને. ચલો યસ, ઋતુરાજ, મૈત્રીબા, આયુષ, વીર, વિરાજ, શિવમ, વિશ્વા, ઘણા બધાને સમજાઈ ગયું છે. ચલો બધાના નામ તો નથી લઈ શકાય કે તમે બધા કોમેન્ટ એટલા બધા ઝડપી કરો છો એટલે એ સારું છે કે બધાને ટેવ છે વોટ્સઅપમાં ને એમાં બધા ચેટિંગ કરવાની એટલે બધા ગાયકા લખશો તો ખરા જ, મને ખબર છે. ચલો ઓકે, સમપ્રમાણ જો તમને સમજાય તો આપણે સરખે સરખા પ્રમાણમાં ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ તો આપણને ખબર પડે છે. તો આ બેનો ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ ને અહીંયા, ત્યાં તો લખતા હતા x1 = y2 બરાબર x2 = y1 આપણે લખતા હતા આની હાર. બરાબર, પણ હવેનો પ્રશ્ન શરૂઆત થાય છે. વ્યસ્ત પ્રમાણે ખાસ ધ્યાન આપજો, આપણે ભાગ પાડી દઈએ વ્યસ્ત પ્રમાણ. તો આપણને તો ખબર જ છે કે જે લખીએ છીએ એ તો સમપ્રમાણમાં આપણે લખીએ છીએ, આ સેમ ટુ સેમ છે. પણ જે પોઈન્ટનો ફેરફાર આપણે કરીએ છીએ એ પોઈન્ટની વાત કરું, અહીંયા જે આપણને સમપ્રમાણમાં દેખાતું હતું એ આપણે વ્યસ્ત પ્રમાણમાં કરવાનું છે. એક વધે છે તો સામે એટલા જ પ્રમાણમાં વધારો થવો જોઈએ, જે ઘટે છે તો એટલા જ પ્રમાણે સામે ઘટાડો થાય તો એ સમપ્રમાણ હતું. પણ હવે આવું છે, અહીંયા વધે છે તો સામે ઘટાડો જોવા મળે છે, સામે ઘટે છે તો સામે વધારો જોવા મળે છે. બરાબર, તો અહીંયા તો આપણે લખીએ છીએ કે x1 = x2 બરાબર y1 = y2 આ તો આપણે લખીએ છીએ. ફરી પાછું હવે આપણે વ્યસ્ત પ્રમાણ જોઈએ છીએ તો આપણે આ રીતે લખીએ છીએ ને x1 = x2 આટલું તો આપણે લખ્યું બરાબર y1 = y2 તો આ તો સેમ ટુ સેમ વ્યસ્ત સેમ ટુ સેમ સમ પ્રમાણ જ થયું ને. પણ હવે આપણે જોઈશે વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં ફેરવા માટે આપણે બેમાંથી એક પદને ચેન્જ કરવું પડે.
અહીંયા વધારો તો સામે ઘટાડો કરવો પડે, અહીંયા ઘટાડો તો સામે ઘટાડો. તો એક્સ વન છે એના બરાબર એક્સ વાય વન થયા, અને એક્સ ટુ છે તો એવા વાય ટુ થયા. તો કે હા સમાન થયા. પણ હવેનો પોઈન્ટ છે એવો કે આપણે એને ઉલટા વ્યસ્ત કરવો પડે. તો આનું વ્યસ્ત કરો તમે તો આપણે આવી ગયું છે, ખબર છે વ્યસ્ત પ્રમાણ. એનું વ્યસ્ત કરો એટલે વાય ટુના છેદમાં વાય વન થઈ જાય, છેદવાળી રકમ ઉપર વહી જાય ને ઉપરની રકમ નીચે વહી જાય. તો આનો મતલબ શું થયો કે એક્સ વન છેદમાં એક્સ ટુ બરાબર વાય ટુ છેદમાં વાય વન થાય. દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી પાછું એકવાર સમજાવું છું, પછી આપણે આગળ ચાલીએ. અહીંયા આપણે સમપ્રમાણ આપણું છે જ બરાબર, પણ હવે જોઈએ છે આપણે વ્યસ્ત. તો વ્યસ્ત વાય વન ને વાય ટુ છે તો એનું વ્યસ્ત આપણે કરીએ તો આપણને વાય ટુના છેદમાં વાય વન મળે. હા મળે, પણ એક્સ વનના છેદમાં એક્સ ટુ તો એમ નામ છે, પણ એના જેવું પજો અવળું આવી ગયું. એક્સ વન હતું તો એની જગ્યાએ વાય ટુ થઈ ગયું, એક્સ ટુ હતું એની જગ્યાએ વાય વન થઈ ગયું. તો બેમાં ફેરફાર થઈ ગયો તો હવે એકે બીજાના સરખા કહેવાય નહીં. ચલો આટલું બધાને સમજાણું, સમજાણું હોય તો કોમેન્ટમાં લખો યસ સર. ચલો ઝડપથી, ચલો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી કોમેન્ટ લખશે પછી જ આગળની શરૂઆત કરીશું. ચલો ઝડપથી, જો સમજાણું હોય તો કોમેન્ટ બોક્સની અંદર યસ સર કરીને જવાબ આપવાનો છે. ચલો સરસ, ચલો શાબાસ, સરસ. હાલો હાલો, હજી આગળ ચાલો સમજાણું છે ઘણા બધાને એટલે સારું છે. હવે પાછી આપણે વાત કરીએ આગળ કે જે રીતે આપણે આ સમપ્રમાણનું જે માપ લીધેલું છે તો એના આધારે આપણે ફરી પાછું કોનું માપ લેશું આપણે, તો કે વ્યસ્ત પ્રમાણનું માપ લેશું. તો વ્યસ્ત પ્રમાણનું શું થાય, ક્રોસ ગુણાકાર કરીએ તો કે એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ. ચલો આપણને જો બંને સૂત્રો અલગ અલગ મળશે, ધ્યાન રાખજો આ સૂત્ર સમપ્રમાણનું છે અને આ છે વ્યસ્ત પ્રમાણનું. સૂત્રને આધીન આપણે ચાલવાનું છે, સૂત્રને આધારે આપણે ચાલવાનું છે, સમજાશે બરાબર. કારણ કે એક વસ્તુ જો હવે આપણે ધ્યાનમાં શું લેવાનું ખબર છે, હવેનો જે દાખલો છે ને એ આના આધારે છે. એ દાખલો ગણવા માટે આપણે પહેલાં તો છે ને કયું સ્ટેપ મૂકશું, તો કે આ સ્ટેપ તો ફરજિયાત મૂકવું પડશે, આ સ્ટેપ ફરજિયાત મૂકવું પડશે. લાસ્ટ સ્ટેપને આપણે ધ્યાનમાં રાખવાનું, તમને બધાને યાદ રહે અને સીધું નજર ત્યાં જ પડે એટલા માટે આ બે સ્ટેપ હું ઉપર લખી નાખું છું બરાબર. જોઈએ આપણે એક્સ વન છેદમાં એક્સ ટુ બરાબર એટલે વાય ટુ છેદમાં વાય વન. તો એને આધારે કેવું હતું, તો કે આ રીતે મળ્યું ને આપણને, એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ. આ રીતે આપણે ગણતરી કરવાની બરાબર. આપણું એ નવા પોઈન્ટનું સૂત્ર છે. દરેક વિદ્યાર્થી મિત્રોને જો આ લખવું હોય ને, આ લખવું હોય તો લખવાની છૂટી, તો એની માટે એક સ્ક્રીનશોટ જરૂરી પડે બરાબર. તો ચલો સૌથી પહેલાં એક સ્ક્રીનશોટ પાડી લો, લખવું હોય તો લખવાનું, બાકી યાદ રાખવું પડશે. યાદ ક્યારે રહેશે, જ્યારે તમે લખશો ને ત્યારે. એક સ્ક્રીનશોટ પાડી લો ચલો ઝડપથી. ચલો સ્ક્રીનશોટ પાડી લો, પછી ઓકે લખો ને પછી આપણે આગળ દાખલાની શરૂઆત કરીએ. ઓકે થઈ જાય પછી જવાબ આપો. ચલો સ્ક્રીનશોટ ઝડપથી, બધા હોશિયાર છો સ્ક્રીનશોટમાં તો બહુ જ. સ્ક્રીનશોટ થઈ જાય તો ઓકે લખીને આન્સર આપજો. શાબાશ. ચલો જો હજી કહું છું લખવું જરૂરી નથી, પણ આપણને યાદ રહે ભવિષ્યમાં કામ લાગે એટલા માટે તમને સ્ક્રીનશોટ પાડવાનું મેં કીધું બરાબર. લખવું હોય તો એમાં કંઈ આપણે વાંધો નથી, બે પોઈન્ટ લખી નાખવાના, વધારે એમાં કંઈ છે નહીં.
हाँ बे दाखला लखी नाख्य तो पछी चाले कई वांधो नहीं मैं अत्यारे तमने करावी से बराबर है तो पछी तमे लखो तेमा कई वांधो नहीं लखी सकाय कई टेन्शन लेवानू नहीं बराबर। लखवू हो तो लखी सके एम कहीं ज वांधो नहीं। चलो तो फरी पाछा अपने आई जाइए अपने दाखला ऊपर। चलो जोईए एमां हवे आगळना शुरुआत थी। चलो पहला तो रकम आप लखीए पछी आप आगे शुरुआत करशू। चलो रकम आपने आपी छे के रहमान एक पैड़ा में आरा लगावे छे। एक परड़ू छे एनी अंदर आरा खबर है साइकल हो तब जने जने लीटी हो तब जे जोवा मळशे आरा तरीके शू कीधुं छे सर मैं बेक साइड में लख्युं छे ओके तमे ज्यां लख्युं ए पण चाले वांधो नथी बराबर। आ माटे ते समान लंबाईना आरा नो उपयोग करे छे। हवे ते आरा एवी रीते लगावे छे के जेथी बे क्रमिक आरा वच्चे बनतो खूणो समान होय तो नीचे मुजब कोष्टक पूर्ण करी ने मदद करो। चलो दाखला नंबर त्रीजो जे छे त्रीजानी आपणे वात करीए तो आपणने ए पूछे आरानी संख्या आरानी संख्या अने बे क्रमिक आरा वच्चे बनतो खूण। चलो आरानी संख्या आपी छे चार त्यारे खूणो बने छे 90 तो आपणे जोता जईए एक आ परड़ू छे बराबर गोलाकार नु पड़ू छे वच में एनु केंद्र छे आरा लगाईए छे चार आरा जारे लगाई त्यारे 90 ना खूणा बने छे बने छे तो जो हा बने छे। हवे एम कीधु के आगळ जोईए के केटला आरा लगाती करे ज्यारे 6 आरा लगावे छे त्यारे खूणो बने छे 60 अंश दरेक वच्चे सरखू आपणने कीधु छे तो आपणे तो आमां 6 आरा ज लगावीए बराबर तो 6 आना टोटल आपणे भाग पण लगे तो आपणे खबर आरा आवी रीतना होय छे आपणा याद तो खबर हो तो बधाने आवी रीते आरा आपणा होय छे बराबर। तो आराणी संख्याने आधारे आपणे जोईए आगळ लखीए ज्यारे 8 आरा छे त्यारे आपणे शोधवाना छे 10 आरा छे त्यारे शोधवाना छे અને 12 આરા છે ને ત્યારે આપણે શોધવાના છે। એક આપણે ખાલી જગ્યા છે કયા ખાલી જગ્યા છે ને કયા ખાલી જગ્યા છે ત્રણ ખાલી જગ્યા આપણે પૂરવાની છે। હવે જોઈએ કે આપણને એમ કીધું કે દરેક આરાની સંખ્યા જેમ જેમ વધતી જાય છે લકુમ ધ્રુવ બધા કોમેન્ટ વગર જોઈતી કરવાની જરૂર નથી बराबर। चलो आग के जयरे अपनी आरा संख्या वे तो आप एक्स वन और वाय वन ने ध्यान में राखी आप चालसू ओके अपनी एक्स वन वाय वन बदा है आ एक्स वन एक्स टू एक्स थ्री एक्स फोर एक्स फाइव है वाय वन वाय टू वाय थ्री वाय फोर वाय थ्री है। हवे आप शुरुआत करिए तो जवाब कहो कि तीजो चौथो पांचमो अँ लखू छू एक्स वन समझो के लखू छू लखू छू एक्स वन एक्स टू आ एक्स थ्री
एक्स फोर अने एक्स फाइव। नीचे जुए नीचे लखू छू हूँ वाई वन वाई टू वाई थ्री वाई फोर अने वाई फाइव। चलो हवे आपणे शोधवानुं शुं वाई थ्री शोधवाना छे बराबर। तो आपणे शुं लई शकीए के एक्स वन जेवो एक्स थ्री, तो एक्स वन जेम एक्स थ्री लई शकाय। जो अहींया जो एक्स वन जेम एक्स टू आपणे मूकी शकीए, तो अहींया लखी शकाय। सूत्र कयुं मूकवानुं छे तो के एक्स वन छेदमां एक्स टू आपणे लखशुं एक्स थ्री। શું કામ? બાજુવાળું તો પદ આપણે ઓલરેડી મળી ગયેલું છે, આ લખવાનું એક્સ થ્રી। હવે લખીએ આપણે બીજું બરાબર કરીને કે વાય કયું છે વાય ટુ, તો વાય ટુની જગ્યાએ આપણે આ લખ્યા હતા ને, તો એની જગ્યાએ કયા લખવાનું આપણે, તો કે વાય થ્રી લખવા પડશે। તો કે વાય થ્રી છેદમાં કયા લખશું આપણે, તો કે આપણને આગળ ખબર છે વાય વન આગળ હતા તો લખવાના વાય વન। વ્યસ્ત પ્રમાણે લખ્યા, જો જે સંખ્યા શોધવાની છે ને ઉપર દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી પાછું આટલું સમજાણો તો કોમેન્ટમાં યસ લખો, તો આટલું સમજાણો તો કોમેન્ટમાં યસ લખો, મેં કેવી રીતે લખ્યું છે ચલો કોમેન્ટમાં લખો તો યસ, ચલો ઝડપથી જો આટલું સમજાણો હોય તો કોમેન્ટમાં યસ લખીને જવાબ આપવાનો છે। ચલો ઝડપથી હજી આપણે એક્સ વન અને વાય વન ક્યાંય ફેરવવાના નથી, ફેરવવાનું ખાલી રહેશે આપણે એક્સ થ્રી વાય થ્રી એક્સ ફોર વાય ફોર, કંઈ વાંધો નહીં। ચલો વિશ્વને એકને નથી સમજાણું, ફરતી સમજાવી દઈએ। ઓકે પ્રણવને જ સમજાણું, બે વિદ્યાર્થી, ચલો પછી જે આગળ ચલો બે વિદ્યાર્થીને એવા જવાબ આવ્યા છે કે સમજાણું નથી। ચલો હવે આગળ જોઈએ ફરી પાછા, જો વિશ્વા અને પ્રણવ ખબર પડે તો એક યસ લખીને આવજો બરાબર। અહીંયા આપણે સૌથી પહેલાં શું લેતા હતા, અહીંયા આગળ જોઈએ એક્સ વન જેમ વાય ટુ એક્સ ટુ બરાબર વાય ટુ છેદમાં વાય વન લીધું, આટલું આપણને ખબર પડી ગઈ છે બરાબર, ક્યાંથી મળ્યું છે। હવે આપણે આ ક્યારે લીધું હોય કે જ્યારે આપણને બીજા બે પદ માટે, આ બે પદ અને આ બે પદ માટે આપ્યું હોય ત્યારે, પણ અહીંયા ઓલરેડી કિંમત આપણને આપી દીધી છે, તો કે હા આપી દીધી છે। હવે જો આ બે પદ બાજુ બાજુમાં છે એક્સ વન અને એક્સ ટુ, અંશ અને છેદમાં મૂકા, આ બાજુ બાજુમાં છે એક્સ ટુ અને વાય વાય ટુ આપણે મૂકા, એટલું આપણે મૂકી દીધું, તો કે હા હવે આ પદ તો આપણને મળી ગયું છે, તો આની જગ્યાએ આ પદ લેવાનું, તો જ્યાં આપણે એક્સ ટુ મૂકીએ છીએ એક્સ થ્રી મૂકવાના અને વાય ટુ મૂક્યા હતા ત્યાં વાય થ્રી મૂકવાના, બીજો કંઈ જ ફેરફાર નથી। આ જે મૂક્યું છે આ આપણને મળી ગયું છે, આ શોધવાનું છે, એટલે આ એક્સ ટુ જગ્યાએ એક્સ થ્રી અને વાય ટુ જગ્યાએ વાય થ્રી મૂક્યા છે, એક્સ ટુ જગ્યાએ એક્સ થ્રી, કારણ કે આ બે તો સરખા જ છે, આપણને ખબર છે સંખ્યા સંખ્યા વધે છે એટલા માટે આપણે વાય થ્રી છેદમાં વાય વન એક્સ વનના છેદમાં એક્સ થ્રી મૂકેલા છે। ચલો સમજાણું હોય તો યસ લખજો, હું તમને હજી આમાં બે રીત કરાવીશ, એમાં સીધું તમને ખબર પડશે, પણ એ આપણે થોડુંક સહેલું છે, પણ આપણે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે જરૂરિયાત છે ને એ આપણે પહેલાં સમજવાનું છે। ઓકે ચલો હવે જોઈએ એક્સ વન અને એક્સ થ્રી એટલે કઈ કિંમત, એક્સ વન એટલે આપણી પાસે છે ચાર છેદમાં એક્સ થ્રી એટલે આપણી પાસે છે આઠ બરાબર, વાય થ્રી એટલે આપણી પાસે નથી અને વાય વન એટલે આપણી પાસે છે નેવું, આટલું તો આપણને ખબર પડી ગઈ, તો કે હા। હવે આગળનું તો કે ક્રોસ ગુણાકાર કરી લઈએ, તો તેથી ક્રોસ ગુણાકાર જો આપણે કરીએ છીએ તો આપણને શું મળે, તો કે ચાર ગુણ્યા નેવું, ચાર ગુણ્યા નેવું બરાબર આઠ ગુણ્યા વાય થ્રી, આટલું આપણને મળે, તો કે હા મળે। હવે હા મેં અહીંયા સીધું લીધેલું છે, આપણે વ્યસ્ત પ્રમાણ ખબર જ છે કે વ્યસ્ત પ્રમાણમાં લેવાનું છે, સીધે સીધું મેં ફેરવી નાખેલું છે અહીંયા બરાબર, એટલે આપણે એક સ્ટેપ વધે નહીં, હવે આ કોના ઉપરથી મેળવું, તો આપણને આના ઉપરથી મેળવું, આવી રીતે એક્સ વન છેદમાં એક્સ ટુ બરાબર એક્સ થ્રી અને અહીંયા મૂકવું છે આપણે વાય વન છેદમાં વાય થ્રી, આનું વ્યસ્ત કરીએ એટલે આપણને મળે એક્સ વન છેદમાં એક્સ થ્રી બરાબર વાય થ્રી છેદમાં વાય વન, એટલે આપણે શું એક સ્ટેપ વધાર્યું નથી।
ओके श्रेया श्रेया खबर पड़े थी ओके लगजे श्रेया खबर पड़ी गई बड़ा तो ओके लगजे पछे आपणे आगळ शुरुआत करिए ओके चलो वा खबर पड़ी आठ गुणाकार में से लई जाओ भागाकार में तेथी चार गुणिया नेव छेदमा मूकी आपणे आठ बराबर वाई थ्री आपणने मळे अहीं भाग उड़ाड़ी आपणे चार दू आठ अने बे पिस्तालीस नेव तेथी आपणने वाई थ्री बराबर मळे पिस्तालीस अंश केटला मळे पिस्तालीस अंश અહીંયા આપણને મળ્યા પિસ્તાલીસ અંશ. હવે સમજીએ બીજો દાખલો આની જીવન જીવો અથવા કરીને હવે ઉલ્કાનું બધું કાઢી નાખું છું બરોબર એટલે આપણને ખબર પડી ગઈ છે એટલા માટે જોઈએ. અહીંયા આપણો પ્રશ્ન એ છે કે આપણે અત્યાર સુધી શું કરતા હતા ખબર છે કે એક્સ વન છેદમાં વાય વન સોરી એક્સ વન છેદમાં એક્સ ટુ પછી એક્સ થ્રી છેદમાં એક્સ ફોર એક્સની કિંમત આપણે લેતા હતા. હવે આગળની જો વાત કરતા હોય તો આપણે આ પદ્ધતિ છે ને તો આ પદ્ધતિ લઈ શકીએ ને તો આપણે ટ્રાય કરી લઈએ કે જવાબ સરખો મળે છે વાય થ્રીનો તો જોઈએ. આપણે આ લખ્યું હતું ને કે એક્સ ટુ છેદમાં એક્સ થ્રી બરાબર અહીંયા ઉપર જે શોધવાનું છે વાય થ્રી ઉપર લઈ લે વાય થ્રી છેદમાં વાય ટુ બેની કિંમત આપણે ખાલી મૂકી જઈએ પછી સમજાઈ દઈએ બરાબર. એક્સ ટુ એટલે આપણી પાસે કેટલા છે તો કે છ અને એક્સ થ્રી એટલે આપણી પાસે છે આઠ બરાબર. વાય થ્રી એટલે આપણે મેળવવાના છે અને એક્સ વાય ટુ એટલે આપણી પાસે કેટલા છે તો કે સાઠ છે. ભાગ આપણે ઉડાડી જોઈએ ખબર પડે આપણને છ ગુણ્યા સાઠ ભાગ્યા આઠ બરાબર વાય થ્રી બે તરી છ અને બે ચોક આઠ અને પંદર ચોક સાઠ તો વાય થ્રી બરાબર પિસ્તાલીસ અંશ આપણને મળે. જો હવે ધ્યાન રાખજો જો કોઈ પણ વિદ્યાર્થીને કદાચ એમ થતું હોય કે સર પેલા આ કિંમત હવે આ મળી ગઈ તો આ લઈએ હવે આ મળી ગઈ તો આ કિંમત મેળવવી હોય તો એ મેળવી શકાય બે રીતે દાખલો કરી શકાય. પણ મેં અહીંયા શું કર્યું છે ખબર છે કે એક્સ વન અને વાય વન મેં એમ નામ પકડી રાખ્યા છે મેં એમાં કંઈ ફેરફાર કર્યો નથી. તમારે એક્સ વન ને વાય વનની જગ્યાએ એક્સ ટુ અને વાય ટુ લઈને દાખલો કરવો હોય તો જો પેલી બાજુ છે તો એવી રીતે દાખલો કરી શકાય એક્સ ટુ છેદમાં એક્સ થ્રી વાય થ્રી છેદમાં વાય ટુ. હવે મારે ત્રીજો દાખલો આગળ કરવો છે કયો દાખલો કે એક્સ ફોર વાળો તો અહીં લઈ શકું એક્સ થ્રી છેદમાં એક્સ ફોર એક્સ થ્રી છેદમાં એક્સ ફોર અને વાય ફોર છેદમાં વાય થ્રી એ રીતે હું લઈ શકું. ચલો આટલું સમજાણું સમજાશે બેમાંથી કોઈ પણ રીતે ચાલે સમજાણું હોય તો બધા યસ લખીને જવાબ આપો. ચલો સમજાણું બધા યસ લખીને જવાબ આપો. જો ત્રણસો સાઠના છેદમાં આઠ લખીને ભાગ ઉડાડીએ તો ચાલે પણ આપણને વર્તુળ પૂરેપૂરું આપેલું છે વર્તુળનું માપ ત્રણસો સાઠ જ લીધેલું છે પણ આપણને શું કીધું કે આરાની સંખ્યા તો આગળના માપ ઉપરથી આપણે કીધું છે આગળના માપ ઉપરથી આપણે ભાગ પાડવાના છે તો આપણે શું કરશું કે આગળના માપ ઉપરથી જ ભાગ પાડશું અને દાખલો આપણે આ રીતે જ ગણશું બરાબર. દાખલો આપણે આ રીતે જ ગણશું કારણ કે આગળ તમને આ રીતે જ ઉપયોગી બનશે એટલા માટે હરસિદ્ધિ સમજાણું છે ઓકે લખજે આગળ બરાબર. ઓકે બરાબર ચલો આગળ જોઈએ. હવે જે મેળવવાનું છે આપણે એક્સ ફોર અને વાય ફોર તો આપણે
આ રીતે જ દાખલો ગણીએ અથવા તો ઓલી રીતે દાખલો ગણી શકાય, બે રીતે દાખલો લખી શકાય. બરાબર, મેં તમને બે રીત સમજાવી છે. હવે અહીંથી પાછું બીજી શરૂઆત કરીએ આપણે. હવે આ રીતે દાખલો કરવો હોય તો કરી શકાય, આ તમને મેં એક્સ્ટ્રા સમજાવેલો છે. બરાબર, એટલે આને કોઈ કંઈ પ્રશ્ન છે નહીં. જોઈએ હવે એ રીતે દાખલો ગણવો છે. આપણને કયું મળી ગયું? તો કે એક સ્ત્રી અને મળી ગયું. તો આ શું તો લખી શકાય કે એક સ્ત્રી છેદમાં એક્સ ફોર બરાબર વાય ફોર છેદમાં વાય થ્રી. હવે બેને પાછો ગુણાકાર કરીએ, ભાગ મૂકી દઈએ તો બરાબર ભાગ મૂકો. એક સ્ત્રી એટલે કેટલા છે આપણી પાસે? આઠ. એક્સ ફોર એટલે દસ. બરાબર, વાય ફોર એટલે આપણે શોધવાના છે અને વાય થ્રી એટલે આપણી પાસે છે પિસ્તાલીસ. બેનો ક્રોસ ગુણાકાર કરી લઈએ આપણે તો કે તેથી આઠ ગુણ્યા પિસ્તાલીસ છેદમાં દસ બરાબર મળે આપણને વાય ફોર. બેના ભાગ ઉડતા ઉડાડતા જઈએ તો આપણને જવાબ મળશે કેવી રીતે? અહીંયા ચાર દુ આઠ, બે પંચા દસ અને પાંચ નવ પિસ્તાલીસ થાય. તો ભાગ કેટલા પડે? તો કે નવ દુ ડાયરેક્ટ ભાગ પડે, જોઈ લો આપણને ઓટોમેટિક એમને જવાબ મળી જાય. અહીંયા ચાર દુ આઠ, અહીંયા આપણે બે બે ઉડાડીએ ને ચાર મળશે આપણને. ચાર દુ આઠ ને પાંચ દુ દસ એટલે બેમાં બે બે વહી ગયા. ચાર નવ છત્રીસ, તેથી વાય ફોર બરાબર છત્રીસ અંશ આપણને જવાબ મળે. બે રીતે દાખલો ગણી શકાય. હજી પાછો આગળનું સ્ટેપ છે. આપણે અહીંયા કેટલા મળ્યા? તો કે છત્રીસ અંશ આપણને મળ્યા. ઓકે, હા સમજો, હજી આપણે ખાલી કોષ્ટકની જ ગણતરી કરીએ છીએ. કોષ્ટક જ આપણે ગણીએ છીએ. હજી આગળના આપણને બીજા ત્રણ દાખલા આપેલા છે, ત્રણ તો આપણા બાકી જ છે એમના. ફરી પાછું આનું જોઈએ આગળ. ચલો, એક્સ ફાઈવ વાય ફાઈવ મેળવવાના છે તો લખી શકાય કે એક્સ ફોર છેદમાં એક્સ ફાઈવ બરાબર વાય ફાઈવ છેદમાં વાય ફોર. બેની કિંમત આપણે મૂકીએ, એક્સ ફોર એટલે કેટલા છે આપણી પાસે? તો કે દસ છેદમાં મૂકીએ બાર બરાબર વાય ફાઈવ એટલે મૂકીએ આપણે શોધવાના છે છેદમાં વાય ફોર એટલે મૂકીએ આપણે છત્રીસ. હજી આવી રીતે બેનો ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો આપણને સીધું મળે કે તેથી દસ ગુણ્યા છત્રીસ છેદમાં મૂકીએ આપણે બાર બરાબર કેટલા આપણને મળશે? તો કે સીધા આપણે મૂકી દઈએ બરાબર વાય ફાઈવ. બાર તરી છત્રીસ થાય, દસ તરી ત્રીસ, તેથી વાય ફાઈવ બરાબર મળશે આપણને ત્રીસ અંશ. આ દાખલા નંબર ત્રીજો જે છે એ આપણે કોષ્ટક પૂર્ણ કરવા માટે આ ત્રણે ત્રણ દાખલા ગણવા જરૂરી છે. બરાબર, ત્રણે ત્રણ દાખલા આપણે ગણવાના, એક પણ દાખલો બાકી રાખવાનો નથી. આપણને જે જોઈએ છે એ આપણે કોષ્ટક ગણવા માટે ત્રણે ત્રણ દાખલા આપણે ફરતી ગણવાના છે. બરાબર, ચલો દરેક વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીન જો. આ રીતે દાખલો નથી કરો તો જો પેલો દાખલો ગણેલો જ છે, એક્સ ટુ અને વાય ટુ ના એક્સ થ્રી ના આધારે. બરાબર, લી ત્રણ લખો તો એ વાંધો નહીં, આ રીતે લખો ત્રણે ત્રણ દાખલા તો પણ વાંધો નથી. ચલો પહેલા એક આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળના દાખલાની વાત કરીએ. ચલો ઝડપથી સ્ક્રીનશોટ થઈ જાય. શું આપ્યું છે પ્રશ્ન? એક્સ થ્રીની જગ્યાએ એક્સ વન લેવી તો ચાલે? હા ચાલે. મેં તમને અહીંયા જ કીધું, જો એક્સ વનની જગ્યાએ અહીંયા મેં એક્સ થ્રી લીધેલા છે. અહીંયા જો છે, અહીંયા એક્સ થ્રીની જગ્યાએ શિવમ, એક્સ થ્રીની જગ્યાએ એક્સ વન લો તો ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરાબર, બે રીતે દાખલા કરાવ્યા છે, તમે બે રીતે લખી શકો. શિવમ ખબર પડી ગયો તો ઓકે લખજો બેટા. સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળની વાત કરીએ.
चलो फरी पाछा आपणे जोड़ीए आगळना दाखलानी अंदर आपणने एटले तो खबर पड़ी बराबर। हवे फरी पाछा आपणे जोईए आगळनो एक नवो दाखलो। हवे आपणने व्यस्त प्रमाणमां आपणने तो बधाने खबर पड़ी गई कि व्यस्त प्रमाणमां आपणे शुं करवानुं छे बराबर। तो आपणे आ जे गणतरी छे आने काढी नाखीए कारण के अहींया मारे एक वस्तु लखवी छे जी मारे शू आगे एक दाखो कम्प्लीट थी जाए। चलो प्रश्न आपलो आवे छे कि ज्या आ प्रश्न नंबर त्रणनो खाली त्रण जवाब मेळवणे आपणे गणतरी करी। हवे एनो पेलो प्रश्न आप्यो छे आपणने तो जोईए आय आपणे सीधो जवाब अहींया लखूशुं बराबर। आप पेला वाँचीए शू कहे छे आपणने शू आरानी संख्या अने बे क्रमिक आराओ वच्चे बनतो खूणो परस्पर व्यस्त प्रमाणमां छे तो जोईए। तो आपणने खबर पड़ी कि जेम जेम आराणी संख्या वधे छे तेम तेम खूणो केवो थतो जाय छे तो के खूणो नानो बनतो जाय छे। तो विरुद्ध थयो ने जेम जेम आराणी संख्यामां वधारो थयो तेम तेम खूणाना मापमां घटाडो थयो। वधारो अने घटाडो परस्पर बे એકબીજાને શું કહેવાય વ્યસ્ત કહેવાય। તો જો આપણને એ પૂછે છે જ્યારે ચાર ત્યારે નેવું છ ત્યારે સાઠ આઠ ત્યારે પિસ્તાલીસ દસ ત્યારે છત્રીસ અને બાર ત્યારે આપણને આપ્યું ત્રીસ અંશ તો આપણને એમ ન ખબર પડે। ચલો સર એક્સ વન વાય વન અને વાય થ્રી એક્સ થ્રી લખી તો ચાલે? જો મેં તમને બે રીતે દાખલો ગણાવ્યો છે એક્સ વન અને વાય વન તો હા બેનો ગુણાકાર કરીને લખવાનો ભાગાકારમાં નહીં। વાય થ્રી અને એક્સ જો અહીંયા લખ્યો છે આપણે આ રીતે લખ્યો છે એક્સ વન અને વાય વન જે તમે કહો છો આપણે બેનો ક્રોસ ગુણાકાર થાય ને તો આ બેનો અહીંયા ક્રોસ ગુણાકાર થાય ને આ બેનો ક્રોસ ગુણાકાર થાય તો પછી સીધી સંખ્યા વીર અને વીરજ આપણે ગુણાકારમાં મૂકવાની એ પછી ભાગાકારમાં નું આવે એક્સ વન ગુણ્યા વાય વન એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી એ રીતે મૂકી શકાય। રેડી સમજાશે તો હા લખો તો હા લખજો ઓકે। વીર અને વિરાજ સમજાણો પડે તો હા લખજો બરાબર। ઓકે ચલો આગળ શું બંને વ્યસ્ત પ્રમાણમાં છે તો લખી શકાય શું આપણે પ્રશ્ન તો પ્રશ્ન ફરી પાછો વાંચીએ કે શું આરણની સંખ્યા અને બે ક્રમિકારા વચ્ચે બનતો કોણ પરસ્પર વ્યસ્ત તો લખે કે હા શોર્ટમાં લખીએ બંને વ્યસ્ત પ્રમાણમાં છે આ પહેલાનો જવાબ સ્વાધ્યાય 13.2 દાખલા નંબર ત્રીજો એનો પહેલો દાખલો। હવે જોઈએ આગળનો બીજો દાખલો કે બીજા દાખલામાં આપણને પૂછ્યું છે કે જ્યારે 15 હારાવાળા એક પૈડામાં બે ક્રમિકારાની જોડ વચ્ચે બનતા ખૂણનું માપ શોધવાનું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 12 આપ્યા હતા એની જગ્યાએ આગળ 15 આપે છે આ 15ની વચ્ચે નીચે સંખ્યા શોધવાની છે બરાબર અને આગળ આપે છે તમને ત્રીજા દાખલામાં જ્યારે ખૂણનું માપ 40 અંશ છે ત્યારે આ સંખ્યા આપણે શોધવાની છે। તો જુઓ તો બીજી રકમ છે દાખલા નંબર ત્રીજાની પહેલી તો મેં તમને લખાવ્યો પ્રશ્ન જવાબ બીજામાં તમારે ખૂણનું માપ આની જેમ શોધવાનું છે અને ત્રીજામાં આરાની સંખ્યા શોધવાની છે સૂત્ર એનું એ જ ખાલી જે આપણે અહીંયા એક્સ થ્રી મેળવ્યા અહીંયા આપણે એક્સ ફાઇવ મેળવ્યા એવી રીતે આપણે એક્સની કિંમત શોધવાની થશે। ચલો આ બંને દાખલા બીજાને આવડશે તો યસ લખો બરાબર જો ટ્રાય કરશો પ્રયત્ન કરશો તો જ આપણને આવડશે નહીંતર આવડશે નહીં। તમને મેં એક બે ત્રણ અને ચાર દાખલા કરાવ્યા તો ચાર દાખલાની આધારે તમને એક દાખલો તો આવડે જ એના જેવો જ દાખલો છે બીજું કંઈ જ ફેરફાર નથી બરાબર એ દાખલો તો ખરો જ। ચલો ઘણા બધા યસ તો લખે છે પણ તમે ગણશો ને તો જ આપણને ખબર પડશે બરાબર। ચલો
એ દાખલો તો આવડશે, પણ એના દ્વારા બે દાખલો તમને આવડશે. તો દાખલા નંબર ત્રીજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો કાલે તમે ફરી પાછા મારા લેક્ચરમાં જોડાવ છો અને દાખલા નંબર આ ત્રીજાનો બીજો અને ત્રીજો તમને નથી આવડો, તો મને ક્રમે સર દાખલા નંબર ત્રણનો બીજો કે ત્રીજો મને કરાવો, તો હું ફરી પાછો રિપીટ કરી દઈશ. બરાબર, તો કાલ ફરી પાછા આપણે ટાઈમ નહીં લઈએ એટલો બધો, પણ શોર્ટમાં તમને સમજાવી દઈશ, તરત આપણને ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે જોઈએ દાખલા નંબર ત્રીજાની અંદર આપણે આટલું કમ્પ્લીટ કર્યું, આ યાદ રાખવાનું છે અને દરેકે દરેકે લખવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે લેક્ચર રાખીએ છીએ, કારણ કે દાખલા નંબર ચાર પાંચ આના જેટલો જ જરૂરી અને સમજણવાળો છે. બરાબર, તો ફરી પાછા આપણે કાલના લેક્ચરમાં જોડાઈશું દાખલા નંબર ચાર સાથે. આવજો, બાય બાય, થેન્ક યુ.